વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ લાઇબ્રેરી તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ગત વિડીયો લેક્ચરની અંદર કુટ પ્રશ્ન વિશે માહિતી મેળવી હતી. અત્યાર સુધી આપણે ઘણા બધા કુટ પ્રશ્ન મળ્યા અને મેં પહેલાં પણ કીધું હતું કે આપણે કુટ પ્રશ્ન છે કોઈ પણ એક રીતના ક્યારે આવશે નહીં. કુટ પ્રશ્ન એટલે અલગ અલગ રીતે તમને ગાણિત ગુજરાતી ભાષામાં તમને કોઈ કોયડો આપેલો હોય એને તમારે ગાણિતિક ભાષામાં સમીકરણ બનાવી ઉકેલવાનું, એને આપણે શું કહીએ છીએ? કુટ પ્રશ્ન, બરાબર. હવે આજે આપણે એક નવું ચેપ્ટર કે નવો ટોપિક વિશે આપણે ચર્ચા કરવાની છે, જેનું નામ છે ઘાત અને ઘાતાંક. ધોરણ 7 અને ધોરણ 8ની અંદર આપણે બંનેમાં આ ચેપ્ટર અવેલેબલ છે, આપેલું છે, બરાબર. તો હવે ઘાત મને કહેવાય કે કેવી રીતે આપણને કોઈ સંખ્યા આપી હોય એની ઉપર ઘાત આપેલી હોય તેને કેવી રીતે વંચાય અને કેવી રીતે એને દર્શાવે એના વિશે આપણે પહેલાં વાત કરીએ. દાખલા તરીકે શરૂઆત આપણે ઘાતથી કરીએ કે કોઈ એક સંખ્યા છે 3 થી 4 વખત એનું પુનરાવર્તન થાય ગુણાકાર સ્વરૂપની અંદર. દાખલા તરીકે 2 × 2 × 2 × 2. તમે અહીંયા જોશો તો 2નું બે પુનરાવર્તન 4 વખત, 1ની 1 સંખ્યા જ છે, સંખ્યા બદલાવાની નથી. 1ની 1 સંખ્યાનું પુનરાવર્તન ગુણાકારમાં મેં 4 વખત કર્યું તો એને આપણે કેવી રીતે લખી શકાય ઘાતના સ્વરૂપમાં? તો કે 2ની 4 ઘાત. ઘાત સ્વરૂપે એને દર્શાવવું તો જે અંક જેટલી વખત પુનરાવર્તન પામે છે એટલી વખત આપણે 2ની ઉપર આપણે સંખ્યા લખવાની રહેશે. અને જે સંખ્યાનું પુનરાવર્તન થાય છે એને તમારે આધાર સ્વરૂપે લેવાનું રહેશે. તો અહીંયા 2 છે એ આધાર છે અને 4 છે એ ઘાત છે, બરાબર. અહીંયા 2 છે એ કેવો છે? આધાર કોણ છે? આધાર 2 ને ઘાત 4. આધાર કેટલો છે? 2 અને ઘાત કેટલી છે? 4. જો આવા પ્રશ્નો છે ને તમને એક એક માર્ક્સમાં ઓપ્ટિકલ જે હોય ને ઓપ્શનમાં પૂછાય તો એની અંદર તમને આ રીતે પ્રશ્ન આપેલો હોય એમાં તમને પૂછી શકે કે આપેલ રકમની અંદર આધાર કોણ છે અને ઘાત કોણ છે, આધારમાં કઈ સંખ્યા છે અને ઘાતમાં કઈ સંખ્યા છે, એવો પ્રશ્ન પૂછી શકે છે, બરાબર. અહીંયા કેવી રીતે ઘાત દર્શાવીને એની પહેલાં આપણે વાત કરીએ કે ભાઈ અહીંયા 1ની 1 સંખ્યા જેટલી વખત આવતી એટલી વખત આપણે ઉપર અંક લખવો પડે અને આધાર કોને લેવાનો એટલે કોના ઉપર આપણે ઘાત લખવાનો? તો કે જે સંખ્યાનું પુનરાવર્તન થાય છે એ સંખ્યા ઉપર આપણે ઘાત લખવાની હોય. એટલે 2નું પુનરાવર્તન થાય છે એટલે 2ને તમારે શું લેવાનું? આધાર. અને એની ઉપર તમારે શું લેવાની? ઘાત. કોઈ પણ આપણે મકાન બનાવીએ તો આપણે પહેલાં પાયા ગાળીએ ને, પાયા ગાળીએ પછી એની ઉપર આપણે ઇમારત ઊભી કરીએ. એમને આપણે ઇમારત બનાવીએ તો ભૂકંપ આવે, તરત ધરતીકંપ આવે અથવા તો કોઈ બી કુદરતી આફત આવે, વાવાઝોડું જોરદાર આવે તો આપણે એ ઇમારત પડી જઈએ. તો એના માટે કોઈક આધાર જોઈએ ને, તો આધાર માટે આપણે શું કરીએ છીએ? મજબૂત આધાર. તો મજબૂત આધાર માટે આપણે એને પાયા ગાળીએ, પાયા ગાળી પછી એને ક્લીન બાંધીએ અને એમાં સિમેન્ટનું બધું ભરણ કરે, બધું આપણે કાંકરી કોન્ક્રીટ બધું નાખી અને પાકું કરે અને 2-3 મહિના સુધી એને પકાવે અને પછી એના ઉપર ઇમારત ઊભી કરે એટલે એ ઇમારત ક્યારેય પડે નહીં, બરાબર. એટલે આધાર કયો થયો? કે જે નીચે તમે પાયા ગયા ને એનો આધાર થયો, બરાબર. તો એવી રીતે આપણે આધાર હોય તો એની ઉપર તમે કાર રાખી શકો, આધાર વગર ક્યારેય ઘાત લખી શકાય નહીં, બરાબર. તો અહીંયા આધાર કોણ લેવાનો? કે જે સંખ્યાનું પુનરાવર્તન તમે કરો ને એને તમારે આધાર ગણવાનો અને જેટલી વખત પુનરાવર્તન કરો ને એ સંખ્યા તમારે આધાર ઉપર લખવાની. હવે એને વંચાય કેવી રીતે? તો 2ની 2ની ગુજરાતી ભાષામાં 2ની 4 ઘાત વચ્ચે આવી ગઈ, 2ની 4 ઘાત ગુજરાતીમાં, બરાબર.
આપણે તમને હું ક્યારેક મૌખિક પ્રશ્ન આપતી હોય ત્યારે હું એમ કહું 2 ની 5 ઘાત 2 ની 6 ઘાત તો વચ્ચે આવી ગઈ 2 ની 4 ઘાત. આપણે બીજો પ્રશ્ન લઈએ. 5 × 5 × 5 તો અહીંયા 5 છે, કેટલી વખત છે? 3 વખત છે ને? કેટલી વાર? 3 વાર. તો આધાર કોણ થશે? જે સંખ્યાનો પુનરાવર્ત થાય એના આધાર કરવાનો. 5 અને કેટલી વખત પુનરાવર્તન થાય છે? કે 3 વખત પુનરાવર્તન થાય છે એટલે ઉપર ઘાત લખવાની 3. હંમેશા જ્યારે આવી સંખ્યાઓ ગુણાકાર સ્વરૂપે આપેલી હોય ત્યારે એનું પુનરાવર્તન થતું હોય, બરાબર. હવે તમારે આ કિંમત શોધવાની હોય. ઘણી વખત કેવું કે એવું 5 × 3 ઘાતની કિંમત શોધો. આવો પ્રશ્ન પૂછે તો ત્યારે શું કરવાનું? 5 × 3 ઘાતની કિંમત પૂછે છે. પહેલાં શું કરવાનું? 5 × 3 ઘાત એના બરાબર શું થાય? 5 છે 3 વખત ગુણવા પડે તો 55 25 25 × 5 = 125 થાય ને? અહીંયા તમને કિંમત શું મળે? 125. સમજાય છે? તમને ઘાત ઘાતાંકની અંદર ઉલટ સુલટ રીતે પણ પૂછી શકે. તમને જો પહેલાં શું કહી દીધું કે 5 × 3 વખત પુનરાવર્તન થાય છે એટલે એને આપણે 5 આધાર લઈ અને જે કઈ વખત પુનરાવર્તન થાય એટલે આપણે થોડો ઘાત મૂકી સંખ્યા સ્વરૂપે. પરંતુ ઘણી વખત તમને કિંમત શોધો એવી રીતે પ્રશ્ન પૂછો તો એમાં શું થાય? 5 × 3 ઘાત 5 × 5 × 5 એટલે કેટલા થાય? 55 25 25 × 5 = 125 બરાબર છે. તો એવી રીતે આપણે બીજે અહીંયા જોઈએ. શોધવી છે તો કેવી રીતે મેળવશું? તો 2 ની 6 ઘાત એટલે કેટલો આધાર છે? 2. એટલે કોનું પુનરાવર્તન આપણે કરવાનું? 2નું. તો કેટલી વખત કરીશું? કે 6 વખત. 2 × 2 × 2 × 2 × 2 × 2 6 વખત 2નું પુનરાવર્તન થાય છે ગુણાકાર સ્વરૂપે, બરાબર. હવે એની કિંમત મેળવે છે એટલે બધાને ગુણાકાર કરવાનો. 2 × 4 4 × 8 8 × 16 16 × 32 64 2 × 6 ઘાત કેટલી આપણને મળે? 64, બરાબર છે. તો એવી રીતે તમને ઘાત સ્વરૂપમાં કોઈ પણ સંખ્યા દર્શાવવાની હોય, કોઈ પણ તમને સંખ્યા આપી હોય, એ સંખ્યાને તમારે એમ કહે કે ઘાત સ્વરૂપે દર્શાવો. આ તમને કિંમત મેળવવાના દાખલા પૂછ્યા. અહીંયા કેવી રીતે તમારે ગુજરાતીમાં બોલાય, કેવી રીતે ઘાત સ્વરૂપે દર્શાવાય એની આપણે વાત કરી, બરાબર. હવે તો ખ્યાલ આવી જાય. અહીંયા ગમે એ સંખ્યાને તમારે વાંચવી હોય એમ જ 2 ની 6 2 ની 4 5 ની 3, બરાબર. એ રીતે આપણે એને વાંચન કરી શકીએ ગુજરાતીમાં, અને બોલવાનું આપણે એ જ રીતે, લખવાનું આવી રીતે અંકમાં લખવાનું, બરાબર છે. હવે આપણે કોઈ પણ સંખ્યા એ સંખ્યાને આપણે કેવી રીતે ઘાત સ્વરૂપે દર્શાવી શકાય એની આપણે વાત કરીએ. દાખલા તરીકે આપણી પાસે એક સંખ્યા છે 32. 32 છે
બત્રીસ, બત્રીસ એટલે સોળ થી બત્રીસ એટલા થાય સોળ, આઠ સોળ, ચાર દૂ આઠ, બે દૂ ચાર, બે બે. આપણી અવયવ પાડવાની ખાનાવાળી રીત કયા આવ્યો? અવિભાજ્ય અવયવ આવી રીતે આપણે પાડીએ છીએ. હવે આને આપણે ઘાત સ્વરૂપે લખવું છે. અહીંયા કયા કયા અવયવ આવ્યા એ પહેલાં લખી લેવાનું, બરાબર? ઘણી વખત અલગ અલગ પણ અવયવ આવે ને, અહીંયા તો એક જ સરખા અવયવ આવે છે. ઘણી વખત ત્રણ આવે, પાંચ આવે, અવિભાજ્ય કોઈ પણ સંખ્યા તમને મળી શકે. તો અહીંયા આપણે પહેલાં લખીએ એ છે, કેટલી વખત આવે છે? બે કેટલી વખત આવે? પાંચ વખત, બરાબર? તો હવે બે આધાર થયો અને કેટલી વખત બે નું પુનરાવર્તન છે? તો કે પાંચ વખત, બે ની પાંચ વખત. આપણે બત્રીસ ને ઘાત સ્વરૂપે કેવી રીતે દર્શાવી શકીએ? તો કે બે ની પાંચ ઘાત. બે જે હતો એ કેટલી વખત આવ્યો? પાંચ વખત આવ્યો. આપણે બત્રીસના અવયવ પહેલા એટલે. તો ત્યાર પછી આપણી પાસે એક બીજી રકમ છે, એકસો ને પચીસ. હવે એકસો પચીસને આપણે કેવી રીતે ઘાત સ્વરૂપે દર્શાવવું? તો એકસો પચીસને પણ આપણે આની ખાનાવાળી રીત લેવાની, અને ખાનાવાળી રીતથી પહેલાં અવિભાજ્ય અવયવ મેળવીએ, અને પછી અવિભાજ્ય અવયવ છે એ ગુણાકાર સ્વરૂપે લખી અને પછી એને આપણે ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ. તો મિત્રો અહીંયા એકસો પચીસ છે એને ખાનાવાળી રીતથી અવયવ પાડું, એકસો પચીસ એટલે પચીસ પંચા એકસો પચીસ. આપણને બધી ચાવીઓ તો આવડે જ છે, બરાબર? કે ભાઈ એકની ચાવી તો એક તો હોય જ નહીં, એકની ચાવી એટલે એક વડે તો બધી સંખ્યાઓ વિભાજ્ય જ છે. પછી બેની ચાવી ત્રણની, ચારની, પાંચની, છની, આ બધી ચાવી આપણને યાદ જ છે ને. કારણ કે કોઈ પણ સંખ્યાના તમે જ્યારે અવિભાજ્ય અવયવ પાડતા હોય ને, ત્યારે ખાસ આપણને ચાવી આવડતી હોય તો વધારે ફટાફટ અવયવ પડે. એટલે કે આપણે ખબર પડવી જોઈએ કે ક્યાં કઈ સંખ્યા પહેલાં આવે. તો અહીંયા એકસો પચીસની અંદર પાંચ છે એકમના સ્થાનમાં છે. જ્યારે કોઈ સંખ્યાના એકમના સ્થાનમાં પાંચ હોય ત્યારે એને પાંચ વડે વિભાજ્ય કરી શકાય. તો પચીસ પંચા એકસો ને પચીસ. હવે પચીસ છે એ કોના દ્વારા વિભાજ્ય છે? તો કે પચું પચું પચીસ, પચું પચું પચીસ, પાંચ એકુ પાંચ. તો એકસો પચીસના તમને અવિભાજ્ય અવયવ મળ્યા પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ. અહીંયા તમને શું અવયવ મળ્યા? પાંચ ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ. તો અહીંયા તમને પાંચની ત્રણ. તો કેવી રીતે દર્શાવી શકાય? જે સંખ્યાનું આપણે પુનરાવર્તન કરીએ છીએ એને આપણે આધાર લેવાનો, અને જેટલી વખત પુનરાવર્તન કરીએ છીએ એટલે આપણે ઉપર ઘાત દર્શાવવાનો. એટલે આ સ્વરૂપે આપણે ઘાતની અંદર એને દર્શાવી શકીએ. ત્યાર પછી આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. પહેલાં અવયવ મેળવીએ. ચોસઠ છે એ કેવી રીતે પહેલાં આપણે એના અવિભાજ્ય અવયવ મેળવીએ? સૌ પ્રથમ આપણે ચોસઠને બે વડે ભાગીએ એટલે બત્રીસ નું ચોસઠ. જી બત્રીસને આપણે બે વડે વિભાજ્ય કરી શકીએ, સોળ દું બત્રીસ. ત્યારબાદ સોળને પણ હજી બે વખત બે વડે આપણે એને ભાગી શકીએ, આઠ દૂ
ચાર આઠ છે ને આપણે ચાર વડે ભાગી શકીએ, ચાર દુ આઠ, ચાર ને બે વડે ભાગી શકીએ, બે દુ ચાર, બે ને બે વડે ભાગીએ એટલે બે એક બે. તો ચોસઠ ના આપણે અવિભાજ્ય અવયવ કેટલા મળ્યા? એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. છ એ છ અવયવ છે. કેવા છે? બી. બરાબર. આપણે અહીંયા લખીએ બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે. બે કેટલી વખત આવ્યા? છ વખત. અને કોનું પુનરાવર્તન આપણે કહ્યું? બે. આપણે આધાર કોણ લઈશું? બે. કેટલી વખત પુનરાવર્તન કર્યું? છ. ચોસઠ ને આપણે ઘાત સ્વરૂપે કેવી રીતે લખાય? બે ની છ ઘાત. બરાબર છે. આવી રીતે તમને કોઈ પણ સંખ્યા આપી શકે, કોઈ પણ સંખ્યા તમને જ્યારે આપે ત્યારે એવું નથી કે એક જ સરખા તમને અવયવ મળે. તમને કોઈ પણ સ્વરૂપે અવયવ મળે, અલગ અલગ પણ મળે. બરાબર. બેના સ્વરૂપમાં મળે, ત્રણના સ્વરૂપમાં મળે, પાંચના સ્વરૂપમાં મળે, ભેગાય મળે. બરાબર. તો કેવી રીતે દર્શાવવાનું? આપણે ખાલી ઘાત સ્વરૂપે દર્શાવતા શીખવાનું હતું. તો આપને ખ્યાલ આવી ગયો કેવી રીતે ઘાત સ્વરૂપે આપણે એને દર્શાવવું. હવે છે એક, કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે એના વિશે પહેલાં આપણે વાત કરવાની. તો જ્યારે પણ તમને કોઈ સંખ્યા ઘાત સ્વરૂપે આવી હોય ત્યારે કોણ મોટું છે અને કોણ નાનું છે એની જ્યારે તમારે ચર્ચા કરવાની થાય ત્યારે શું કરવાનું? તો પહેલાં તમારે ગુણાકાર સ્વરૂપમાં એને ફેરવવું પડે અને એની ક્યાં તમારે કિંમત શોધી લેવાની, અને ત્યાર પછી આપણે એને નક્કી કરી શકીએ કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. સરખામણી કરવાની છે. કોઈ પણ બે સંખ્યા હોય ઘાત સ્વરૂપે આપી હોય ત્યારે એની સરખામણી કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ. તો સૌ પ્રથમ આપણી પાસે બે સંખ્યા છે, બે સંખ્યા ઘાત સ્વરૂપે છે. પહેલી સંખ્યા છે બે ની પાંચ ઘાત અને બીજી સંખ્યા છે પાંચ ની બે ઘાત. બંને સંખ્યામાંથી આપણે જુદું બતાવવાનું કે કઈ સંખ્યા મોટી છે અને કઈ સંખ્યા નાની છે. તો આ બંને સંખ્યામાં પહેલાં શું કરવાનું? કે આપણે ઘાત સ્વરૂપે એવી છે એટલે પહેલાં આપણે કિંમત મેળવવી પડે. કિંમત મેળવતા આપણે હમણાં શીખા તો એવી રીતે પહેલાં બંનેની કિંમત મેળવી લેવાની. કિંમત મળી જાય એટલે આપણને ખ્યાલ આવી જશે કે કોણ નાનું છે કોણ મોટું છે. અહીંયા તમે જોશો તો પહેલાં બેની પાંચ ઘાત માટે આપણે કિંમત મેળવીએ તો બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે ગુણ્યા બે. બે છે કેટલી વખત આવ્યા? પાંચ. હવે એનો આપણે ગુણાકાર કરીએ તો બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ દુ સોળ, સોળ દુ બત્રીસ. અહીંયા કેટલા થાય? બત્રીસ. હવે એવી જ રીતે પાંચની બે પાંચની બે ઘાત એટલે પાંચ કેટલી વખત ગુણાશે? બે વખત. બરાબર. પાંચ ગુણ્યા પાંચ પચું પચું પચીસ. હવે તમે બે ની પાંચ ઘાતની કિંમત આપણે બત્રીસ મળી અને બે પાંચની બે ઘાત છે એની કિંમત આપણે પચીસ મળી. તો બત્રીસ મોટા કે પચીસ મોટા? કોણ મોટું? બત્રીસ. તો કોણ મોટો છે? બે ની પાંચ. આના પરથી આપણને ખ્યાલ આવે કે અહીં બે ની પાંચ ઘાત એ પાંચની બે ઘાત છે. બરાબર. આપણને શું મળ્યું? કે બે ની પાંચ ઘાત છે એ પાંચની બે ઘાત કરતા મોટા છે. તો ત્યાર પછી આપણે બે ની ત્રણ ની ચાર ઘાત બીજો દાખલો છે. ચાર ઘાત અને ચારની ત્રણ
આ રીતે જ્યારે આપ્યું હોય ત્યારે પણ આપણે શું કરવાનું, કિંમત મેળવવી પડે. અહીંયા આપણે કિંમત મેળવીએ કે ત્રણ દિન ચાર હજાર બરાબર ત્રણ છે, કેટલી વખત ગુણાશે? ચાર. કેટલી ઘાત છે? ચાર. એટલે આપણે ત્રણનો ગુણાકાર કેટલી વખત કરવો પડે? ચાર વખત. બરાબર. હવે ગુણાકાર કરીએ, ટેન તેરી નવ, નવ તેરી સત્યાવીસ, અને સત્યાવીસ તે કેટલા થશે? જ્યારે આગળના ગુણાકાર કરવાના થાય ત્યારે ગુણાકાર કરી લેવાના, ફટાફટ ગુણાકાર થશે. તો અહીંયા તમને શું કિંમત મળી? એક્યાસી. તો એવી રીતે હવે ચારની ત્રણ ઘાત, તો ચારની ત્રણ ઘાત એટલે ચાર છે કેટલી વખત આવશે? ત્રણ વખત. ચાર છે કેટલી વખત આવે? ત્રણ વખત. હવે એનો ગુણાકાર કરીએ તો ચોકે ચોકે સોળ, સોળ ચોક ચોસઠ. અહીંયા તમને કેટલા મળે? ચોસઠ. તમે જોઈ શકો છો કે એક્યાસી અને ચોસઠમાં મોટું કોણ? એક્યાસી. બરાબર ને? તો એક્યાસી મોટા છે તો આપણે એને કેવી રીતે દર્શાવી શકીએ? તો કે અહીં હંમેશા મોટું હોય એટલે કેવી નિશાની આપણે દર્શાવીએ? ગ્રેટર ધેન. નાનું હોય એને કેવી દર્શાવવાની? લેસ ધેન. બરાબર હોય એના માટે કેવી સંજ્ઞા વાપરીએ છીએ? ઇક્વલ ટુ. અને આપણી શોર્ટકટ રીત કે જે નાનું હોય એને શું કરવાની? કોણી મારવાની. જો જે સંખ્યા નાની હોય ને એને કોણીની નિશાની આપણે આવતી હોય એટલે આપણે આ રીતે એને દર્શાવી શકીએ છીએ. હવે આ રીતે આપણે કોઈ પણ સંખ્યાઓ તમને ઘાત સ્વરૂપે જ્યારે આપેલી હોય ત્યારે તમારે એને આ રીતે સરખામણી કરવાની રહેશે. હવે તમને કોઈ પણ બે સંખ્યા આપી, એ બંને સંખ્યા સાથે ઘાત સ્વરૂપમાં આપી હોય, ગુણાકાર સ્વરૂપે, હવે તમારે એની કિંમત શોધવાની છે સાદરૂપ સ્વરૂપે, તો આપણે કેવી રીતે મેળવશું? તો એના વિશે આપણે વાત કરીએ. જો હજી આપણે આધાર સરખા હોય એવા ગુણાકાર હજી કરીશું નહીં, કારણ કે એના માટેના બધા નિયમો હોય, ઘાત અને ઘાતાંકના અમુક નિયમો હોય, એ નિયમો પ્રમાણે આપણે દાખલા કરવાના હોય. પણ અત્યારે જે આપણે કિંમતો શોધવાની છે, કેવી રીતે ઘાતમાં દર્શાવવું, બરાબર કેવી રીતે સંખ્યા એવી હોય તેના અવયવ પાડીને ઘાતમાં દર્શાવવું, એવું આપણે અત્યારે શીખીએ. પછી આગળ આપણે ઘાત અને ઘાતાંકના નિયમો શીખી અને પછી આપણે એના સાદરૂપના દાખલાઓ આવશે. બરાબર. અત્યારે આપણે કઈ રીતે દાખલા કરવાના છે? સંખ્યા તમને એપી છે ઘાત સ્વરૂપે, એની તમારે સાદરૂપ આપી અને કિંમત શોધવાની છે. તો આપણી પાસે છે બે ની પાંચ ઘાત, કેટલો દાખલો છે? બે ની પાંચ ઘાત ગુણ્યા પાંચ ની બે ઘાત. હવે આ દાખલો જ્યારે આપ્યો છે એની તમારે કેવી રીતે કિંમત શોધશો? આપણને મેં હમણાં કીધું, જ્યારે પણ તમને કિંમત શોધવાનું કે ત્યારે તમારે હંમેશા જેટલી ઘાત આપી હોય એ સ્વરૂપે આપણે ગુણાકારમાં દર્શાવી દેવાનું અને પછી આપણે એનો ગુણાકાર કરવાનો. અહીંયા જુઓ તો બે ની પાંચ ઘાત આવે, બે છે કેટલી વખત આવે? પાંચ વખત. હવે અહીંયા ગુણાકારની નિશાની છે તો મેં અહીંયા પણ ગુણાકારની નિશાની કે હવે પાંચનો વાર, તો પાંચ કેટલી વખત છે? બે વખત. તો પાંચ ગુણ્યા પાંચ. બરાબર. હવે બધાનો આપણે ગુણાકાર કરીએ જે જવાબ આવે એની કિંમત. તો જો
બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ દુ સોળ, સોળ દુ બત્રીસ, બત્રીસ અને પીણા પચું પચું પચીસ. તો અહીંયા આપણે સાઈડમાં ગુણાકાર કરીએ તો બત્રીસ અને સાઈડમાં ગુણાકાર તો બત્રીસનો અને પચીસનો ગુણાકાર કેટલો થાય? બે દુ ચાર, બત્રીસને છ, પાંચ દુ દસ. બધી કોની ઉપર આવે? પડોશી ઉપર. પાંચ તેર પંદર, પંદર ને એક સો, ઝીરો ઝીરો છ ને એક સાત, કેટલા એવા? આઠસો. તો અહીંયા કિંમત તમને કેટલી મળી? આઠસો. બરાબર. તો આ રીતે તમારે અલગ અલગ દાખલા છે એ કરવાના રહેશે. તો અહીંયા તમને કિંમત કેટલી? સમજાય છે? જ્યારે પણ તમને અલગ અલગ ઘાતવાળા, અલગ અલગ આધારવાળા દાખલાઓ ગુણાકાર સ્વરૂપે આપ્યા હોય ત્યારે એને સાધનરૂપ આપવા માટે તમારે એને શું કરવાનું? ગુણાકાર સ્વરૂપે ફેરવી નાખવાનું. અને બધી જે કિંમત હોય એનો આપણે શું કરવાનો? ગુણાકાર. તો અહીંયા બેની પાંચ ઘાત હતા, બેની ગુણાકાર કરીને બત્રીસ, પછી પછી પચીસ, એનો તમે ગુણાકાર કર્યો એટલે બે દુ ચાર, ત્રણ દુ છ, પાંચ દુ દસ, ને શું વધી આવી ગઈ? પાંચ તેર પંદર ને સોળ. એટલે તમને જવાબ કેટલો મળે? આઠસો. તો હવે એવી રીતે બીજો દાખલો આપણી પાસે છે. બે થી ચાર ગુણ્યા પાંચની બે ઘાત, બે ની ચાર ઘાત છે અને પાંચની બે ઘાત છે. તો અહીંયા ગુણાકાર કરવા માટે બે ની ચાર ઘાત એટલે બે ગુણ્યા બે ગુણ્યા બે. હવે આપણે કોનો વારો? પાંચનો વારો. બે છે ચાર વખત આવી ગયા એટલે એનો વારો પૂરો થઈ ગયો. પછી આપણે પાસે ગુણાકારની નિશાની અને પછી કોનો વારો? આપણે પાંચનો વારો. પાંચ કેટલી વખત આવે? બે વખત. એટલે પાંચ ગુણ્યા પાંચ. હવે બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ દુ સોળ, સોળ પંચા એંસી, એંસી પંચા અહીંયા એંસી પંચા આઠ પંચા ચાલીસ, એટલે કેટલા થાય? ચારસો. અહીંયા તમને જવાબ શું મળે? ચારસો. બરાબર. તો એવી રીતે તમારે ગુણાકાર કરી અને કિંમત મેળવવાની રહેશે. તો ત્યાર પછી મેં આપણી પાસે છે માઇનસ બે. ઘણી વખત તમને સંખ્યાઓ માઇનસમાં પણ આપશે તો માઇનસમાં જ્યારે સંખ્યા આપે ત્યારે આપણી પાસે એક નિયમ છે યાદ હોય તો, જ્યારે આપણે ગુણાકારના સરવાળા બાદબાકી કરતા હતા ત્યારે સમજાવેલું કે જ્યારે પણ માઇનસવાળી સંખ્યા કામસમાં હોય અને એની ઉપર તમને ઘાત છે એ બેકી સંખ્યા હોય તો એ સંખ્યા ધન થઈ જાય. ગુણાકાર કરો ને એટલે એની સંખ્યા કેવી થઈ જાય? ધન થઈ જાય. જવાબ તમને ધન મળે. અને જ્યારે તમને કોઈ ઋણ સંખ્યા આપી હોય અને એની ઉપર ઘાત એકી સંખ્યામાં હોય ત્યારે હંમેશા જવાબ ઋણ આવે. આ તમારે ખાસ યાદ રાખવાનો છે. બરાબર. એટલે ક્યારે જવાબમાં તમને મિસ્ટેક આવે ને ભૂલ પડવાની શક્યતા રહે નહીં, પણ આ નિયમ તમારે યાદ રાખવો પડે. અહીંયા માઇનસ બે ચાર ઘાત માઇનસ ત્રણની બે ઘાત, આ રીતે દાખલો આપ્યો છે. તો તમે જોઈ શકો છો બંને સંખ્યા કેવી છે? ઋણ સંખ્યા છે. ઋણ સંખ્યા છે એની ઉપર ઘાત આપી છે કેવી છે? બેકી સંખ્યા છે. એક ઘાત છે ચાર, એક ઘાત છે બે, બંને ઘાત બેકી છે, બંનેનો આધાર કેવો છે? ઋણ. તો મેં જે હમણાં શું કીધું કે બેકી ઘાત હોય એટલે આધાર હંમેશા કેવો થઈ જાય? જવાબમાં ધન થઈ જાય. એનો જવાબ કેવો આવે? ધન આવે. સમજાય છે? અહીંયા જવાબ આવશે માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે. હવે કોનો વારો આવ્યો? માઇનસ ત્રણ. માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ, ઋણ સંખ્યા છે અને હંમેશા આપણે એમાં લખીએ છીએ કૌંસ, એટલે મેં એમાં કૌંસ તે બીજું કંઈ છે નહીં. હવે પહેલાં
જે ઋણ સંખ્યા છે કેટલી વખત છે એ જોઈ લેવાની. એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ, છ વખત છે ઋણ સંખ્યા, એટલે એ ધન થઈ જાય. માઇનસની ઉપર જ્યારે ભેગી ઘાત હોય ત્યારે હંમેશા જવાબ ધન આવે. હવે ખાલી આપણે ગુણાકાર કરવાનો રહ્યો, માઇનસની નિશાની નીકળી ગઈ. શું કામે? કારણ કે ભેગી સંખ્યામાં ઘાત છે એટલે. સમજાય છે? બરાબર. હવે આપણે ગુણાકાર કરીએ, બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ દુ સોળ, બરાબર. સોળ ટાઈમ દેવી નવ, તો એટલા થાય એકસો ને ચુમ્માલીસ. જ્યારે અહીંયા તમે ત્રણ દેવી નવ, સોળ નવ એકસો ચુમ્માલીસ, એમ પણ ઉપર ચાલે. જ્યારે આપણે ઘડિયા ન આવડતા ભૂલાઈ ગયા ત્યારે ગુણાકાર કરી લેવાનું, બરાબર છે? તો જવાબ અહીંયા કેટલો તમને મળ્યો? એકસો ચુમ્માલીસ. કેવો આવે? ધન આવે તમને અહીંયા, તો સંખ્યા ધન જ હતી એટલે તમને જવાબ ધન જ મળતો. અહીંયા તમને ઋણ સંખ્યા આપી હતી અને તમારે જવાબ કેવો આવ્યો? ધન. હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ જેમાં જવાબ ઋણ આવે. સાથે સાથે પાકી બુકમાં લખતું જ જવાનું, પહેલાં બોર્ડ ઉપર જેવું સમજાવો છો એવું સમજી લેવાનું, પછી વિડીયો પોઝ કરી અને તમારે લખી લેવાનું, બરાબર. અને જે વિદ્યાર્થીઓને સમજાઈ ગયા પછી એ દાખલો મોઢે પણ ગણવો તો ગણી શકે, જ્યાં ભૂલ પડે ત્યાં ફરી વખત આપણે પાછો વિડીયો જોઈ લેવાનો, બરાબર. તો અહીંયા ત્યાર પછી તમને ચોથો દાખલો આપો છો, માઇનસ બે ની બે ઘાત ગુણ્યા પાંચમી બે ઘાત થયા, બે ની ત્રણ ઘાત આપું છું, એટલે જેથી કરીને આપણે જવાબ છે એ કેવો મળે? ઋણ મળે. એટલા માટે તો કેવી રીતે ઋણ જવાબ આવે, કેવી રીતે ધન જવાબ આવે એ શીખવવા માટે હું તમને અહીંયા ઘાત કેટલી આપું છું? ત્રણ. હવે પહેલી સંખ્યા જે આપી છે કેવી સંખ્યા છે? ઋણ સંખ્યા છે. એની ઉપર ઘાત કેવી છે? એકી સંખ્યા છે ને, ત્રણ કેવી કહેવાય? એકી સંખ્યા કહેવાય. તો માઇનસ બે ની ત્રણ ઘાત, તો એનો જવાબ હંમેશા કેવો આવે? ઋણ. અને આગળ મેં તમને આ દાખલો આપ્યો એમાં કેટલી ઘાત હતી? ચાર, એટલે જવાબ કેવો આવે? ધન. અહીંયા કેટલી ઘાત છે? બે, બેકી સંખ્યા, એટલે કેવો જવાબ આવે? ધન. તો આખો જે દાખલાનો જવાબ આવે ધન જ આવે. પણ અહીંયા તમને એક સંખ્યા એકી ઘાતવાળી આપી છે અને જવાબ હંમેશા કેવો આવશે? ઋણ. કરીએ માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા પાંચ ગુણ્યા પાંચ. હવે અહીંયા તમે જવાબ જોશો ને, તો બે દુ ચાર, ચાર દુ આઠ અને પચીસ, પચું પચું પચીસ, પચીસ અઠ્ઠા કેટલા થાય? બસો. પણ જવાબ કેવો આવશે? ઋણ. બસો કેવા આવે? માઇનસ, બરાબર. કામે માઇનસ આવ્યા? કારણ કે આ બે સંખ્યા હોય માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, એક માઇનસ લીધા, અહીંયા તો પ્લસ પ્લસ જ છે, તો એક માઇનસ લીધા એટલે અહીંયા સંખ્યામાં જવાબ કેવો આવે? માઇનસ. આપણને યાદ છે ગુણાકારના નિયમ, વધે વધે વધતા, વધે ઓછે ઓછા, ઓછે વધે ઓછા, ઓછે ઓછે વધતા, એટલે પ્લસ પ્લસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, પ્લસ માઇનસ માઇનસ અને માઇનસ પ્લસ માઇનસ. આ નિયમ આપણને ખ્યાલ જ છે, એના ઉપરથી આ જવાબ માઇનસ આવે. પણ જ્યારે તમને અહીંયા ચાર ઘાત, બે ઘાત, ત્રણ ઘાત એવી આપી હોય તો એ નો વાંધો આવે. પણ જ્યારે તમને મોટી ઘાત આપી હોય ને, પંચોતેર છે, એંસી, માઇનસની જે સંખ્યાઓ એમાં મોટી ઘાતો આપેલી હોય ને, ત્યારે તમારે જ્યારે એક એક માર્ક્સમાં પૂછાય કે આનો જવાબ કેટલો આવે, ઋણ આવે કે ધન આવે, એવો પ્રશ્ન પૂછાય એક માર્ક્સમાં, વૈકલ્પિક પ્રશ્ન હોય એની અંદર પૂછાઈ શકે. તો એમાં તમારે આ વસ્તુ જો તમને યાદ હોય તો ત્યારે તમે લખી શકો કે મેડમે આપણે કીધું હતું કે ભાઈ જ્યારે પણ કોઈ પણ એક ઘાત એકી સંખ્યામાં હોય અને સંખ્યા ઋણ હોય તો જવાબ ઋણ જ આવે, ઘાત બેકી હોય અને સંખ્યા ઋણ હોય તો જવાબ ધન જ આવે.
સમજાય છે હું શું કહેવા માગું છું, બરાબર? તો આ રીતે આપણે સાગરૂપ આપીને કિંમત શોધવાના છે. આ રીતના આપણે દાખલાઓ છે એ આગળ પૂછાઈ શકે છે. હવે ત્યારબાદ આપણને પછીના એક એક્ઝામ્પલ આપ્યા છે, સાથે સાથે આપણે કરી જેટલી આમાં પ્રેક્ટિસ કરીએ એટલી બધા દાખલાની અંદર, બરાબર? એમાં ખાસ ઘાત અને ઘાતના દાખલાઓ હોય એમાં બહુ બધી વધારે મજા આવે, કારણ કે એમાં તો આપણા સાથે ગુણાકાર કરવાનો જ હોય. બોલા સૂત્ર યાદ રાખવાના જે આવતા નથી એટલે આગળ આપણે સૂત્ર આવશે, બરાબર? ત્યાર પછીનો દાખલો છે પાંચમો, એ આપણે જોઈએ તો બેની પાંચની બે ત્રણની ત્રણ ઘાત, પાંચની બે ઘાત. તો અહીંયા આપણે લખશું કરી છે પાંચ ગુણ્યા પાંચ. હવે ત્રણનો ભાગ આવ્યો, ત્રણ કેટલી વખત છે? ત્રણ વખત. ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા ત્રણ, પચું પચું પચીસ, ત્રણ તેરી નવ, નવ તેરી સત્યાવીસ. અહીંયા આપણે સત્યાવીસ અને પચીસનો ફીનો ગુણાકાર કરવો પડે. બે આંકડાના ગુણાકારમાં ક્યારે ભૂલ ન આવવી જોઈએ, બરાબર? આપણે એકથી પાંચ ધોરણની અંદર છઠ્ઠામાં સાતમામાં ગુણાકાર આવે જ છે, પછી આઠમામાં નવમામાં દસમામાં પછી ગુણાકારની પ્રેક્ટિસ શું કરવાની, પછી તો ફટાફટ આપણે આવડવું જોઈએ. આમાં ભૂલ ન આવે તો સાતું ચૌદ કરીએ, એકબીજાને પાંચ, પાંચ સત્તા સાત, પંચા પાંત્રીસ, વધી ત્રણ, પાંચ નું દસ, દસ ને ત્રણ તેર. અહીંયા જવાબ આવો પાંચ ચાર સાત છ, છસો ને પંચોતેર. કેટલો જવાબ આપણને મળ્યો? છસો પંચોતેર. બરાબર છે, સમજાય છે? હવે ત્યાર પછીની આપણે છે માઇનસ વાળી જ છે, માઇનસ વાળો દાખલો છે, માઇનસ વાળો પાંચમો દાખલો છે. માઇનસ દસ થી બે ઘાત એટલે ગુણ્યા બે થી બે ઘાત, તો માઇનસ દસ છે, તો દસ ની ઉપર કેટલી ઘાત છે? બે ઘાત. હંમેશા યાદ રાખવાનું, જ્યારે પણ આપણે દસની ઘાત કરતા હોઈએ ત્યારે કાંઈ કરવાનું નથી, પાછળ શૂન્ય ઉમેરી દેવાનું, જેટલી ઘાત હોય એટલા એકની પાછળ શૂન્ય આવે, સમજાય છે? દસની ઉપર જેટલી ઘાત હોય એટલી શૂન્ય એકની પાછળ આવે. વધારે પડતા આપણે ગુણાકાર કરવા જવું ન હોય, તો આ શોર્ટકટ છે, સમજાય? નહીં તો આપણે યાદ જ છે માઇનસ દસ ગુણ્યા માઇનસ દસ ગુણ્યા બે ગુણ્યા બે. તો અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, માઇનસની નિશાની નીકળી જશે. દસ ગુણ્યા દસ એટલે કેટલા થાય? સો, અને બે દૂ ચાર, તો સો ગુણ્યા ચાર એટલે કેટલા આવે? ચારસો, બરાબર? ત્યારબાદ છઠ્ઠું એક્ઝામ્પલ, એકની દસ ઘાત અને માઇનસ એકની ઝીરો ઘાત, એટલે એની કિંમત તો આપણે એક જ થશે, છતાં પણ આપણે કંઈ દાખલો નથી કરતા. ત્યાર પછીનો એક દાખલો છે પાંચની બે ઘાત, પાંચની બે ઘાત અને બેની એક ઘાત, અહીંયા બેની એક જ ઘાત આવી છે, તો શું કરશો? તો જો પાંચની બે ઘાત એટલે પાંચ ગુણ્યા પાંચ, બેની એક ઘાત એટલે બે કેટલી વખત છે? એક જ વખત. અહીંયા તમને એક ઘાત સ્વરૂપે એવું છે, ઘણી વખત ના પણ આપે, ઘણી વખત ના પણ આપે, તો આપણે શું સમજવાનું? બે છે એક વખત છે, અહીંયા શું થશે? બે પચું પચું પચીસ, પચીસ નું પચાસ, તો જવાબ શું આવ્યો? પચાસ. એવી રીતે અહીં આપણે સાતમો એક એક્ઝામ્પલ છે, એ એક ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ તમને ગણાવું છું કે બેની ત્રણ ઘાત ગુણ્યા
પાંચની ઝીરો ઘાત. જ્યારે પણ તમને કોઈ પણ સંખ્યાની ઝીરો ઘાત આપે ત્યારે હંમેશા એનું મૂલ્ય કેટલું હોય? એક. હંમેશા એનું મૂલ્ય કેટલું હોય? એક. કોઈપણની ઝીરો ઘાત, કોઈ પણ સંખ્યા હોય, નાની હોય કે મોટી કે માઇનસવાળી હોય, હંમેશા એનું મૂલ્ય કેટલું હોય? એક. સમજાય છે? અહીંયા બે ની ત્રણ ઘાત, બે ગુણ્યા બે ગુણ્યા બે, પાંચની ઝીરો ઘાત, એનું મૂલ્ય કેટલું હોય? એક. સમજાય છે? બે દુ ચાર, ચાર દુ આઠ, આઠ એક આઠ, અહીંયા તમને જવાબ કેટલો મળે? આઠ. તો એ એક વસ્તુ તમારે નોંધ તરીકે યાદ રાખવાની છે કે જ્યારે પણ કોઈ પણ સંખ્યાની શૂન્ય ઘાત તમને આપવામાં આવે ત્યારે હંમેશા એનું મૂલ્ય કેટલું હોઈ શકે? એક. બરાબર, એ નોંધ તરીકે તમારે સાથે અત્યારે લખી લેવાની. હવે ત્યાર પછીના આપણે દાખલા જોઈએ. સાતની બે ઘાત એટલે સાત કેટલી વખત આવશે? બે વખત આવશે ને? બે કેટલી વખત છે? બે વખત. તો સાત ગુણ્યા સાત ગુણ્યા બે ગુણ્યા બે. હવે અહીંયા સાત એટલે સત્યુ સત્યુ ઓગણપચાસ, બે દુ ચાર, ઓગણપચાસ ગુણ્યા ચાર. ઓગણપચાસનો ચાર સાથે ગુણાકાર કરે એટલે નવ ચૌદ છત્રીસ. આડો ગુણાકાર જેને આવડતો હોય એને આડો ગુણાકાર કરવાનો, આડો ન આવે એને આડે ઊભો ગુણાકાર કરી લેવાનો. બરાબર, નવ ચૌદ છત્રીસ, છત્રીસનો વધી એવી ત્રણ, બરાબર ચોકે ચોકે સોળ, સોળ ને ત્રણ ઓગણીસ. તો જવાબ કેટલો આવે? એકસો ને છન્નું. ત્યાર પછી માઇનસ બે, બે ઘાત ગુણ્યા માઇનસ પાંચ, બે ઘાત માઇનસ બે ની બે ઘાત માઇનસ પાંચ ની બે ઘાત, બંને સંખ્યા કેવી છે? ઋણ સંખ્યા છે. તો બંનેની ઘાત પાછી કેવી છે? બે ની સંખ્યા છે. સંખ્યાઓ બંને ઋણ છે, બંનેની ઘાત પાછી કેવી છે? બે કી. એટલે જવાબ કેવો આવશે? આપણને ધન આવશે ને? બરાબર. તો અહીંયા જોઈએ માઇનસ બે ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ. જોઈએ બે દુ ચાર, ચાર ત્રણ ચાર વીસ, વીસ પંચા સો. અહીંયા તમને જવાબ કેટલો મળે? સો. બરાબર. તો આ રીતે આપણે અલગ અલગ દાખલા છે એ સાંદ્રૂપના કેવી રીતે આપી અને કિંમત મેળવવી એ આપણે જોયા. છેલ્લો દાખલો દસમો કરાવ્યો અને પછી હું તમને હોમવર્કમાં કેવી રીતે તમારે ઘાત સ્વરૂપે દર્શાવવું એ દાખલા આપીશ અને સાંદ્રૂપના પણ દાખલા આપીશ. ત્યાર પછીનો દસમો દાખલો આપણે કરીએ માઇનસ ત્રણની બે ઘાત અને ગુણ્યા માઇનસ પાંચની ત્રણ. તો અહીંયા દાખલાની શરૂઆત કરીએ તો માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ પાંચ. બરાબર છે. હવે અહીંયા તમારે જોવાનું અહીંયા બે ઘાત છે, બે કી છે, અહીંયા એકી ઘાત છે એટલે એક એકી ઘાતવાળી છે ઋણ સંખ્યા, એક બેકી ઘાતવાળી ઋણ સંખ્યા. તો જવાબ કેવો આવે? કેવો આવે? હંમેશા ઋણ જ આવે ને. માઇનસ માઇનસ પ્લસ, માઇનસ માઇનસ પ્લસ, એક માઇનસ વધારે, જવાબ કેવો આવે? ઋણ. તો જોઈએ ટાઈમ લઈ નવ, બચ્યું બચ્યું
પંચા 125. 125 ના તમે 9 સાથે ગુણાકાર કરો તો 9 પંચા 45 વધે 4, 9 દુ 18, 18 ને 4 22, 22 નો બગડો એ બધી કોદી ઉપર આવી 1 ઉપર 9 એકુ 9, 9 ને 2 11. 125 ગુણ્યા 9 એટલે 1125. કેટલો જવાબ આવે? 1125. તો સાદરૂપના આપણે કુલ 10 દાખલા કર્યા. હવે હું તમને હોમવર્કની અંદર આ રીતે અલગ અલગ દાખલાઓ છે એ તમારે કિંમતો શોધવાના છે અને ઘાત સ્વરૂપે દર્શાવવાના દાખલા હું તમને આપું છું એ તમારે દર્શાવવાના રહેશે. બરાબર છે? નીચે આપેલ સંખ્યાને ઘાત સ્વરૂપે દર્શાવો. એમાં 23 સંખ્યા છે 512. કેવી રીતે કરવાની છે? આપણે ખાનાવાળી જે અવિભાજ્ય અવયવવાળી રીત છે એ રીતે આપણે દાખલા કરવાના રહેશે. બરાબર? ત્યાર પછીનો છે સાદરૂપ આપી અને કિંમત શોધો. એમાં પહેલો તત્વ છે માઇનસ 2 × 7 લાખ અને ગુણ્યા 5 × 2 લાખ. બીજો તત્વ છે માઇનસ 3 × 3 લાખ ગુણ્યા 4 × −4 × 2 લાખ. ત્રીજું એક્ઝામ્પલ છે અહીંયા આપણે કોઈ પણ બીજી સંખ્યા લઈએ 3 × 4 ઘાત એને ગુણ્યા 2 × 5 ઘાત. ચોથું 7 × 2 ઘાત એને ગુણ્યા −3 × 3 ઘાત. પાંચમો દાખલો 2 × 2 ઘાત એને ગુણ્યા −5 × 4 ઘાત. બરાબર? તમને કુલ કેટલા દાખલા છે? એ સંખ્યાને ઘાત સ્વરૂપે દર્શાવવાના 2 દાખલા છે અને સાદરૂપ આપી અને કિંમત મેળવવાના છે. એમાં કેટલા દાખલા એવા છે? આપણે 5 દાખલા. કુલ તમારે 7 દાખલા છે હોમવર્કમાં રહેશે. પછી આપણે સરખામણીના દાખલા મેં અત્યારે શું કામે નથી આપ્યા, કારણ કે આગળ આપણે એક પોઈન્ટવાળા દાખલાઓ આવે છે જેમની આપણે કેવી રીતે સરખામણી કરવી એના વિશે આપણે આગળ વાત કરશું. અત્યારે સરખામણીના આપણે જસ્ટ જે પૂર્ણ સંખ્યા હતી કે પોઈન્ટવાળા હતા ને એના માટેની આપણે ચર્ચા કરી. આગળ આપણે પછીના લેક્ચરમાં પોઈન્ટવાળા જે દાખલાઓ હોય એની ઉપર જ્યારે ઘાત હોય અને એને તમારે કેવી રીતે કઈ સંખ્યા નાની છે કઈ સંખ્યા મોટી છે કેવી રીતે દર્શાવો એના વિશે આપણે પહેલાં વાત કરશું અને પછી એ બાબતે આપણે દાખલા હોમવર્કમાં આપીશું. ત્યાં સુધી આ